કોરોનાના 2 વર્ષ બાદ શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે કોરોનાની દહેશત પણ દેખાઈ રહી છે. આ મુદ્દે શાળાઓમાં કોરોનાને લઈ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારની એસઓપી મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતો જરૂરી છે અને તેને લઈને શાળાઓમાં બાળકો કોઈપણ પ્રકારની ઢીલ ન રાખે તેનું પણ ખાસ ધ્યાન લેવાઈ રહ્યું છે. ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ હવે ફરી એક વખત શાળાઓના જે મેદાન છે તે બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠશે. વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરની અંદર પણ ઓફલાઈન એજ્યુકેશન શરૂ થઈ ચૂક્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે રીતે વાત કરીએ કે નવું સત્ર છે, બાળકો અનેક એવા છે કે જેઓ પહેલી વખત શાળાનું પગથિયું ચડે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ના છે તેઓ માટે ખૂબ જ ખુશીની વાત છે કે ઓફલાઈન એજ્યુકેશન થતી કે તેમનું જે શિક્ષણ કાર્ય છે તે વધારે સરળતાથી થઈ રહ્યું છે. આપણી સાથે શાળાના પ્રિન્સિપલ ગાયત્રી વ્યાસ છે, એમની સાથે વાત કરીશું. ફરી એક વખત કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે ત્યારે વિદ્યાર્થીઓ બાળકો માટે હજુ પણ કપરો સમય છે, શાળા માટે પણ એક કપરો સમય કહી શકાય. કયા પ્રકારથી તકેદારી રાખવાનું વાલીઓને અને શિક્ષકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે? આપણે બધી જ તકેદારી રાખવા માટે વાલી અને શિક્ષકને હંમેશા કહેતા આવ્યા છે કે જ્યારે પણ તમને કોઈ પણ બાળકમાં કોઈ પણ આંશિક એવા લક્ષણ બી દેખાય કે આ બાળક હેલ્ધી નથી કે એને અનફિટ ફીલ થઈ રહ્યું છે, તો આપણે એને તાત્કાલિક ઘરે મોકલી રહ્યા છે. બ્રંચ પૂરતું જ એ લોકો એમનું માસ્ક કાઢે, ત્યાર પછી એ 99% માસ્ક કેરી કરે એવું આપણે એમને ઇન્સ્ટ્રક્શન પણ આપી રહ્યા છે. આપણે એવી તકેદારી પહેલાંની જેમ બહુ જ સરસ રીતે એ લોકો બધું જ કરી લે, સેનેટાઇઝરનો યુઝ કરી લે, આ બધા જે મુદ્દાઓ એમને જે રિપીટ કરાવવાના હોય એ ડે 1 થી રિપીટેશનના મોડ પર આપણે એમને કહેતા જ આવ્યા છે. એટલે કોરોનાનું જે સંકટ છે તે ફરી ના આવે તે પ્રકારની તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. શાળા કક્ષાએથી પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે કે કોઈ પણ વિદ્યાર્થીને જો શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તેમને ઘરે મોકલવા, સાથે જ અન્ય કેટલાક દિવસો સુધી રજા રાખવી, એ હજુ પણ તે જ પ્રકારની જે એસઓપી છે તે નું પાલન કરવું એટલું જ જરૂરી બની રહેશે, જેને લઈને કોરોનાનું સંકટને ફરી એક વખત હરાવી શકાય. પ્રોફેસર આરિફ દિવાન સાથે અંજલિ દેવ, મંતવી ન્યૂઝ.